ઋષિ ભારતી બાપુએ જાતિ અંગે કરેલા આક્ષેપને હરી હરાનંદ બાપુએ ફગાવ્યા જાતિનો કોઈ વિવાદ નથી કોર્ટનો નિર્ણય મને પણ મંજૂર છે હરી હરાનંદ બાપુએ હાલમાં પોતાના ઉત્તરાધિકારી નિમવાનો ઇનકાર કર્યો અત્યારે કોઈ નામ મે સજેસ્ટ કર્યું નથી કોઈને નહીં મારા ગુરુજી માધવ ભારતીનું નામ કરીને ગયા છે પણ હું એ પણ નહીં કરું અત્યારે કોઈને કોઈને હું કાય હું જ્યાં સુધી છું ત્યાં સુધી હું મારા નામે મારાથી જ ચલાવીશ ભારતી બાપુએ જે રીતે કર્યું હતું એ રીતે પછી મને ઈચ્છા થાય હું એના નામનું વિલ વસિયત કરતો જાય આશ્રમનો વિવાદ છે એ વકર્યો છે ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય પદેથી મુક્ત કરવામાં આવ્યા છે હરિહરાનંદ બાપુએ ગાદી પર કબજો મેળવી લીધો છે અને હરિહરાનંદ બાપુના કેટલાક આક્ષેપો પણ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મિલકતનો કોઈ વિવાદ નથી પરંતુ ગેરવહીવટને કારણે આખોયા વિવાદ છે એ સર્જાયો છે જાતિ અંગે કરેલા આક્ષેપને હરિહરાનંદ બાપુએ ફગાવ્યા છે અને ખાસ તો એવું કહ્યું કે મને પણ આશ્રમમાં આવતા દેવામાં નહોતું આવતું જાતિનો કોઈ વિવાદ નથી આ વિવાદ છે એ ગેરવહીવટનો છે ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય પદેથી પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે હરિહરાનંદ બાપુએ ગાદી પર સંપૂર્ણ કબજો મેળવી લીધો છે તેઓ એવું પણ કહી રહ્યા હતા કે મને પણ અહીં આવવા દેવામાં નહોતું આવતું ગેરવહીવટ થતો હતો અને જેના કારણે અત્યારની આ સ્થિતિ છે સર્જાય છે